હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સલવાર બનાવતા શીખવાનું છે ફૂલ ડિટેલ સાથે ને આપણે સાઈડમાં આ રીતનું પોકેટ બનાવતા શીખવાનું છે સાઈડ ઉપર આપણે પોકેટ બનાવવાનું આ ચપટીઓ આપણે એક સાઈડ આ રીતે ને એક સાઈડ આપણે સમા સામીની ચપટીઓ પાડી છે જો આ રીતે અહીં આગળ સમા સામીની ચપટીઓ પાડી છે નીચે મોરી કઈ રીતે ઓટાય તે આપણે સીવા ક્લાસની મેં આજે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો તમારા સિવાણ ક્લાસના કોઈ પણ વિડીયો જોઈતા હશે આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે હવે આપણે સલવાર બનાવતા શીખીએ આ રીતે આપણે સલવાર કટિંગ કરી લીધી છે આપણા મોરીનું કેનવાસ છે જે મોરી ઉઠવા માટે કેનવાસ જોઈએ તે એક ઇંચનું આપણે કેનવાસ છે હવે આપણે બે બે મોરી નીચેની પહેલાં આપણે મોરી બનાવીએ અહીં આગળ આપણે જે ચેંકો મારેલો સલવારનો મોરી વારવા માટે તે આપણે ત્યાંથી વારવાનું છે અહીં આગળ આપણે સલવાર ઉધી મૂકી દેવાની ને ત્યાર પછી આપણે તેના માપનું આ રીતે કેનવાસ કટિંગ કરી લેવાનું છે અહીં આગળ સલવાર કટિંગનો તમે વિડીયો ના જોયો હોય તો આપણે ઉપર લિંક આપી છે તેનાથી તમે જોઈ શકો છો સલવાર કટિંગ કઈ રીતે થાય તે હવે આપણે અહીં આગળ પહેલાં જે ચેંકો મારેલો ત્યાંથી આપણે આ રીતે કિનારી વારીને કેનવાસ અંદર દબાઈ દેવાનું છે અને ધાર ઉપર આપણે આ રીતે મશીન મારી દેવાનું છે પહેલાં આપણે કિનારી ઉપર મશીન મારી દેવાનું છે એટલે આપણા કેનવસ અંદર ફિટ થઈ જાય હવે આપણે નીચે એકદમ નીચેની સાઈડ ધાર ઉપર મશીન માર દેવાના આપણે બીજું મશીન થઈ ગયું હવે આપણે વચ્ચે વચ્ચે એક મશીન મારી દેવાની બેની વચ્ચે એક મશીન મારી દેવાનું છે એટલે આપણે તૈયાર અહીંયા આગળ કમ્પ્લીટ સિલાઈ વાગી ગઈ તમારે ચાર સિલાઈ મારવી હોય તો ચાર મારી દેવાની હવે આપણે આ રીતે ઊંધું કરી દેવાનું છે અહીંયા આગળ આપણે એક ઇંચ જેટલી જગ્યા છોડીને આપણે મશીન મારવાનું ચાલુ કરી દેવાનું છે આ રીતે કમ્પ્લેટ મશીન મારી દેવાનું જો આ રીતે અહીંથી આપણે ધીરે ધીરે બહારની સાઈડ નીકળવાનું છે અહીં ઉપર આવતા સુધી અડધો ઇંચ કરી દેવાનું ને આગું પાછું કરીને બહાર કાઢી લેવાનું અહીંથી આપણે ફેરવીને હવે બીજું મશીન મારી દેવાનું છે આ રીતે અહીં આગળ આપણે કમ્પ્લેટ આગું પાછું કરી દેવાનું એટલે જીકઝેક કરી દેવાનું આ રીતે કમ્પ્લેટ સિલાઈ થઈ ગઈ હવે આ બે પડખા કમ્પ્લેટ પકડી લેવાના ને આગળ સાઈડ ઉપર આપણે ચેંકો મારી દેવાનો છે આ રીતે અહીં આગળ ચેકો મારવાનો તે ચેંકો કેમ માર્યો તે તમે આગળ સિલ સલવાર જુઓ તમને ખ્યાલ આવશે આપણે બધું કામ પ્રોફેશનલ જ શીખવાડે છે એકદમ તમને મગજમાં બેસી જાય તે રીતનું આપણે શીખવાડે છે એટલે તમને યાદ રહી જાય આ રીતે અહીંયા આગળ આપણે બીજી મોરી કમ્પ્લીટ વારી દઈએ જો આ રીતે અહીંયા આગળ કમ્પ્લીટ ચેંકો મેરીને આગળ વારી દેવાનું તમને આ રીતે ના ફાવતું હોય તો પહેલાં સાદી કિનારી ઓટીન ત્યાં પછી આપણે બીજી આ રીતે મશીન મારી દેવાનું પછી આપણે આગળ ત્રીજું મશીન મારી દેવાનું એટલે આપણે બે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ અહીં આગળ આપણે એક રીતનું મશીન મારીને આપણે આગળ જે પહેલી મોરી સીવી હતી તે રીતે આપણે આગળ ધીરે ધીરે મશીન બહાર કાઢતું રહેવાનું છે ઉપર આવતા વળી અડધો ઇંચ લાવી દેવાનું અને જો અહીંયા આગળ કાપડ ખૂટતું હોય શેત તો આપણે શેત ખેંચીને સેટ કરી દેવાનું એટલે કમ્પ્લીટ આવી જાય અહીં આગળ આપણે બીજું મશીન મારી દેવાનું આ રીતે તમારા માટે સિવા ક્લાસ શીખવાડવા માટે મહેનત બહુ કરું છું દરેક જાતનો અવાજ બંધ કરીને તમને મારો ક્લિયર અવાજ સંભળાય તેવી મહેનત કરું છું એટલે એક લાઈક કરી દોજો આ રીતે આગળ આપણે બીજામાં પણ ચેકો મારી દેવાનો એટલે હવે આપણે ઉપરનું લઈ લઈએ જે નીફો બનાવવાનો છે તેના આપણે પહેલાં નાડું બનાવીએ આ રીતે આગળ નાડું ઓટી દેવાનું છે જો પાત્રી કિનારી હોય કાચી કિનારી હોય ત્યાં આગળ આ રીતે વારી દેવાનું છે ડબલમાં આ રીતે તમારે કમ્પ્લેટ વારી દેવાનું આખી પટ્ટી નાળાની જે છે તે યાદ રાખવાની છે એનાથી મજબૂતાઈ બહુ રહેશે જો આ રીતે કમ્પ્લેટ તે બની જશે નાડું એકદમ મજબૂતાઈ વાળું ત્યાર પછી આપણે અહીં આગળ જે સાંધો પડતો હોય તેને આ રીતે આપણે નીચે છતું મૂકવાનું ઉપર ઊંધું મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે ચાપનું મશીન મારી દેવાનું છે ને તેને પછી ખોલી નાખવાનું ને ત્યાર પછી ઉપર આપણે કવર સિલઈ કરી દેવાની એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આ જે ખૂણ ત્રિકોણ પડતું હોય ખૂણો તેને ઉપર આપણે ખૂણો જે આ કટિંગ કર્યો હોય તે લઈ લેવાનો નીચે આપણે છતું રાખવાનું છે ને ઉપર આપણે ઊંધું મૂકી દેવાનું ને તે આપણે હવે ક્રોસ અહીંથી ક્રોસમાં આ રીતે મશીન મારી દેવાનું મશીન આપણે ક્રોસ નથી મારવાનું જે કાપડ આપણે ક્રોસમાં હોય તેની ઉપર ચાપનું મશીન મારીને પેક કરી દેવાનું ને ત્યાં પછી આપણે આ રીતે કવર સિલ્લાઈ કરી દેવાની ઉપર એટલે એકદમ કમ્પ્લીટ ફિનિશિંગ આવી જાય હવે આપણે અહીં આગળ સામેની સાઈડ આપણે જોઈન્ટ મારીએ નીચેનું આપણે કાપડ છતું રાખવાનું ને આપણે ઉપર આ રીતે નેફાનું ઊંધું મૂકી દેવાનું છે ને તે રીતે આપણે અહીં આગળ મશીન મારી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ મશીન વાગી ગયું ત્યાર પછી આપણે અહીં આગળ ઉપર કવર સિલાઈ કરી દેવા જે ફૂલ ડિટેલ સાથે આ વિડીયો બનાવ્યો છે સેદ બી કાપ્યું નથી તમને પરફેક્ટ યાદ રહે અને સાઈડ ઉપર પોકેટ કઈ રીતે બનાવાય તે હવે આગળ તમને બતાવું હવે આપણે અહીં આગળ નાડું નાખવા માટેનું જે સેન્ટર આવે છે તે બનાવી દઈએ પહેલાં આપણે અહીં આગળ જે વધારાનું છે તે આપણે શેદ વધઘટ હોય તો આપણે આ રીતે કટિંગ કરી દેવાનું અને ત્યાર પછી અહીંયા આગળ એક ઇંચ જેટલું રાખીને આ રીતે મશીનમાં દેવાનું અહીંયા આગળ આપણે દોઢ ઇંચ જેટલું રાખીને અહીંયા આગળ આઘું પાછું કરી દેવાનું ને પછી સિયાદ ઊંચું કરીને પછી બહાર કાઢી લેવાનું છે ઝીકઝેક કરીને એટલે તમારે આ રીતે અહીંયા આગળ ઓલ થઈ જશે તો અહીં આગળ આપણે નાડું નાખવા માટે અહીંયા આગળ ઉપર આપણે આંગળી મારીને આ રીતે ડબલમાં વારી દેવાનું સિંગલ કાચું વારવાનું નથી ડબલમાં વારી દેવાનું એટલે કવર થઈ જાય ત્યાંથી દોરા નીકળે નહીં એટલા માટે આ રીતે અહીં આગળ જો બે સાઈડ કમ્પ્લીટ મારી દીધું મશીન અહીંયા આગળ આપણે નાડું નાખવા માટેનો હોલ તૈયાર થઈ ગયો ત્યાર પછી આપણે અહીંયા આગળ ચેકો મારીશ પાછળના ભાગે જો તો હવે તમને બતાવું આપણે પોકેટ કરવા માટે કટિંગ કરવાનું છે આપણે આ સેન્ટરથી પાછળનું સેન્ટર મેરી દેવાનું ને આપણા આ સાઈડ જમણી સાઈડ જે આવે જમણી સાઈડ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ કિનારી મારી દેવાની વચ્ચે આગળનો ભાગ જે આપણે નાડું નાખવા માટેનું બનાવ્યું ત્યાંથી સેન્ટર કરીને સાઈડ ઉપર આ રીતે કટિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે પટ્ટી વાર દેવાની દરેક વસ્તુ તમને એકથી બે વાર બોલીને સમજાય છે એટલે તમને મગજમાં યાદ રહે એટલા માટે તમારા માટે થોડો વી વીડિયો ફાસ્ટ કર્યો છે એટલે તમારો ટાઈમ ઓછો બગડે આ રીતે અહીં આગળ એક ઇંચ જેટલું મશીન માર દેવાનું પહેલાં ને હવે આપણે ઘોડી ઊંચી કરી દેવાની ને અહીં આગળ આપણે ઉપરની સાઈડ દોઢ ઇંચ જેટલું કાં તો બે ઇંચ જેટલું રાખીને અહીં આગળ મશીન માર દેવાનું એની ઉપર મૂકીને એટલે ત્યાં આગળ કમ્પ્લીટ પેક થઈ જાય ને વધારાના દૂર આપણે કટિંગ કરી દઈએ એટલે અહીં આગળ તમારો હાથ જાય એટલી જગ્યા રાખવાની છે તમારે પહેલાં ચેક કરી જોઈ લેવાનું કે આપણા હાથ અંદર જાય છે કે નહીં એટલી જગ્યા તમારે રાખવાની છે ને આપણા હોલ રાખ્યો છે તો અહીં આગળ આપણે નાડું આ રીતે પરવી દઈએ અને ત્યાર પછી આપણે અહીંયા આગળ ઉપરની કિનારી નેફાની જે હોય નાડું નાખવાની તે આપણે અહીં આગળ ઓટી દેવાની છે આ રીતે આખામાં આપણે આ રીતે અહીં આગળ જો અહીંયા આગળ કિનારી વારીને આ જે પોકેટિંગનું આવે તેને પણ આપણે આ રીતે ઉપર મશીન મારી દેવાનું એટલે તમને જે ઉપર દોઢ બે ઇંચ ડોળ દોઢથી બે ઇંચ જગ્યા રાખાયેલી તે આપણા નેફાની મય અંદર જતી રહે એટલા માટે એટલા માટે તે આગળ દોઢ ઇંચ રખાયેલું દોઢથી બે ઇંચ હવે આપણે આ રીતે કમ્પ્લીટ વારી દેવાનું ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો સિવાણ ક્લાસના આવા વિડીયો આપણે શીખવાડતા રહીએ છીએ ને કાલે આપણે ટોપ કઈ રીતે બનાવાય તેનું રવિવાર આપણે લાઈવ કર્યું હતું ત્રણ વાગે આપણે દર રવિવારે ત્રણ વાગે લાઈવ કરીએ છીએ તો ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો અહીં આગળ આપણે નાડું બહાર કાઢીને આપણે દોરા બધા કટિંગ કરી દઈએ એટલે આપણા કમ્પ્લીટ નાડું અંદર ફિટ થઈ ગયું હવે આપણે અહીંથી આ જો પોકેટનું તૈયાર થઈ ગયું હવે આપણે અહીં આગળ કમ્પ્લીટ ચેકા મારી દઈએ જે ચપટીઓ મારવા માટે આપણે સાઈડ ઉપર ચપટીઓ મારવાની છે તેના માટે આપણે પહેલાં સેન્ટરમાં ચેંકો માર્યા અને પછી આ રીતે ડબલ કરીને અહીં આગળ બી ચેંકો મારી દેવાનો છે એટલે આપણે ચારે ચાર ચેંકા કમ્પ્લીટ થઈ ગયા આપણે ચપટીઓ મારવા માટે તે આપણે મેળવવાના છે એટલા માટે હવે આપણે બે પડખા જે નીચેના બનાવેલા એ આપણે લઈ લેવાનું છે જો આ રીતનો જે આપણે જોરો કટિંગ કરેલો તેને આપણે નીચે છતો મૂકી દેવાનો ને ત્યાર પછી આપણા બીજો જોરો બનાવ્યો બીજું મોરી છે તેને ઉપર આપણે ઉધી મૂકી દેવાની છે ને ત્યાં આગળ આપણે ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતનું આ રીતે તમારે કમ્પ્લીટ ચાંપનું મશીન મારી દેવાનું ને ત્યાં પછી આપણે ઉપર બીજી સિલાઈ મારી દેવાની છે આ રીતે આટલે ઊંધી વિડીયો જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દોજો ને તમારે કોમેન્ટમાં જે પણ શીખવું હોય તેનો મેસેજ કરી દો કે થોડા ટાઈમમાં તમારા માટે તેનો વિડીયો બનાવીને મૂકી આપીશ જો આ આપણે જોરો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે આપણે ઉપરનો નેફો લઈ લઈએ અહીં આગળથી પાછળના ભાગેથી મૂકવાનું છે આપણે જો આ રીતે અહીં આગળ જે જોરો આપણે જોઈન્ટ કર્યો હોય તે આપણે પાછળથી મૂકી દેવાનો આ રીતે અને અહીં આગળ આપણે ચાંપનું મશીન મારવાનું છે અને હવે ચપટીઓ કઈ રીતે મારવાની તે બતાવી દઉં તમને જો આપણા ચેકો આવે અહીં આગળ આપણે ચેંકો આવી ગયો ત્યાંથી અહીંથી પાંચ ઇંચ જેટલું બાકી રાખીને પહેલાં આપણે ચપટીઓ આપણે સીવવા બેઠા હોય તે સાઈડની પાડવાની છે જો આ રીતે અહીં આગળ પાડવાની આપણે પાંચ પાંચ ચપટીઓ મારી દેવાની જો આ સે ચેંકવાઈ ગયો એ બીજા ચેંકા જોડે નીચેના ચેંકા જોડે મેળવી દેવાનો ને હવેની જે ચપટીઓ મારવાની છે તે સામેની સાઈડ મારવાની જો આ રીતે સામે સામે આપણે અવરાસવરી ચપટીઓ મારવાની છે એટલે પહેર્યા પછી આગળને પાછળ ચપટીઓ જતી રહે એ રીતે પાંચ પાંચ ચપટીઓ પાંચ કે છ જે ચપટી આવતી હોય તે મારી દેવાની છે આ રીતે જુઓ અહીં આગળ સેન્ટર મેળવીને અહીંયા આગળ આ રીતે પાંચ ચપટી મારી દેવાની છે અહીં આગળ આપણે સેન્ટર મળી ગયું આગળના ભાગને મળી ગયું ત્યાં પછી આપણે અહીં આગળ પાંચ ઇંચ બાકી રહે તારે આપણે ચપટીઓ મારવાનું ચાલુ કરવાનું છે તમારે આપણી સાઈડ પાડવાની છે ને તમારે એક માપ રાખવાનું કે પાંચ ઇંચ જેટલું રાખીને ચપટીઓ મારવાની છે પાંચ ઇંચ જેટલું રહે તારે જ ચપટીઓ મારવાની એટલે એક સરખી તમારે કમ્પ્લીટ ચપટીઓ દેખાય હવે આપણે ચેકો મેળવી દેવાનો તમને એકદમ ટેલર જે સીવે છે તે રીતે તમને બતાવું છું હવે સામેની સાઈડ ચપટીઓ મારવાની છે આ રીતે જુઓ અહીં આગળ આપણે આ રીતે સામે પાંચ ચપટી મારી દેવાની જે રીતે પેલા પાંચ પાંચ ચપટીઓ મારી ચેકાની એ રીતે આપા બી પાંચ ચપટી મારીને આગળ ચેંકો કમ્પ્લીટ મેળવી દે દો એટલે આ આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું આ રીતે જો છતું કરીને બતાવજો અહીં આગળ તમારે આ રીતે આ ચપટીઓ આ સાઈડના આ ચપટીઓ આ સાઈડ પડશે અને વચ્ચે પ્લેટ પડી જશે આ રીતે તમારે કમ્પ્લેટ સલવારની ચપટીઓ ને કમ્પ્લેટ વચ્ચે પ્લેટ પડી જશે સાઈડ ઉપર હવે આપણે અહીંથી સેન્ટરમાંથી ઉપર કવર સિલેક કરી દેવાનું છે ઉપરની સાઈડ આપણે કાપડ પાડી દેવાનું છે ઉપરની સાઈડ કવર કરી દેવાનું આ આપણે પોકેટિંગનું આવી ગયું અહીંયા આગળથી આપણે છેલ્લે છેલ્લે આપણે પોકેટ મેળવવાનું છે આખી સલવાર તમારે રેડી થઈ જાય ત્યાં પછી તમને બતાવું એકદમ સહેલી રીતે આ રીતે આખામાં મશીન મારી દેવાનું તમારો ઓછો ટાઈમ બગડે એના માટે થોડો વિડીયો મેં ફાસ્ટ કર્યો છે આ રીતે અને દરેક જાતનો તમને અવાજ બહારનો સંભળાય નહીં એટલે આપણે એકદમ બધું બંધ કરીને મશીનનો બી અવાજ બંધ કરીને બહારનો અવાજ બી બંધ કરીને તમને પરફેક્ટ રીતે સમજાયું છે હવે આપણે વધારાનું જે સલવાનું કાપડ હોય તે લઈ લેવાનું છે ને પોકેટ માટે કેટલું માપ જોઈએ તે તમને બતાવું આ રીતે કાપડ લઈ લેવાનું ને અહીંયા આગળ આપણે સાંધો મારી દઈએ કાપડ ઓછું હતું એટલા માટે તમને સાંધો કરીને જ બતાવું એટલે તમારે બી આ રીતનું થાય તો તમારે પણ તે રીતે થાય હવે અહીં આગળ હવે અહીંયા આગળ આપણે અઢાર ઇંચ લેવાનું છે ને આમ આપણે આઠ ઇંચ લેવાનું છે અઢાર ને આઠ આ રીતે આપણે વારી દેવાનું કેટલું વારવાનું તે પણ તમને બતાવી દઉં છ ઇંચ વારવાનું છે ને ત્યાર પછી અહીંથી મશીન મારી દેવાનું ચાપનું ઉપર વારવા જેટલું રાખવાનું છે ઉપર થોડુંક મશીન મારવા જેટલું કાપડ રાખવાનું આટલું જો ત્યાંથી આપણે આગું પાછું કરીને આપણે બહાર કાઢી લેવાનું ત્યાર પછી આપણે પોકેટ છતું કરી દઈએ આ રીતે છતું કરી દેવાનું છે આ રીતે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે નવા આપણે સલવાર લઈ લઈએ અહીંયા આગળ જે આપણે પોકેટ મૂકવા માટેનું રાખ્યું હતું તે આપણે અહીં આગળ મૂકી દઈએ ગોળી ઊંચી કરીને આપણે અંદર મૂકી દેવાનું હોય અહીંયા આગળ સેન્ટરના ભાગે મૂકી દેવાનું છે સેન્ટર કરીને આ રીતે જો તમને ચેકો મારીને બતાવું અહીંયા આગળ આપણે આ રીતે સેન્ટર કરીને અહીં આગળથી જે આપણે ચપટીઓનું જે પેલો સાંધો આવ્યો છે સાંધા ઉપર મૂકીને આપણે આ રીતે મશીન મારી દેવાનું મશીન માર્યા પછી આપણે અહીંથી કાઢી લેવાનું ત્યાં પછી આ રીતે ફેરવી દેવાનું છે ને હવે અહીંથી આપણે જ્યાંથી મશીન માર્યું ત્યાંથી આપણે સાંધા આગળથી આપણે અહીંયા આગળ આગું પાછું કરીને કિનારી વારી દેવાની કાચી રાખવા નથી આ રીતે કિનારી કમ્પ્લીટ ત્રણેય કોરા વારી દેવાની છે અને અહીં આવે એટલે ઘોડી ઊંચી કરીને આપણે ફેરવી દેવાનું ને ઉપર ધ્યાન રાખવાનું અંદર નાડું ફસાય નહીં એના માટે નેફાનું નાડું જે આપણે અંદર નાખી દીધું છે ફસાય નહીં તે ધ્યાન રાખીને સિલાઈ મારવાની છે આ રીતે અહીં આગળ મશીન આગું પાછું કરીને આપણે બહાર કાઢી લેવાનું આ આપણે કમ્પ્લીટ પોકેટ બનીને તૈયાર થઈ ગયું જો આ રીતે તમારે સાઈડ ઉપર પોકેટ બની જશે આ તમને ઊધું કરીને બતાવજો આ રીતે તમારે કમ્પ્લીટ અંદર છૂટું જે તૈયાર સલવારની મેં પોકેટ આવે છે તે તમને પરફેક્ટ રીતે બતાવી દીધું હવે તમને ચપટીઓ બતાવી દઉં આ ચપટીઓ આ સાઈડની છે ને પીલી ચપટીઓ પીલી સાઈડ છે જો આ રીતે તમારે કમ્પ્લીટ ચપટીઓ બની જશે ને આ રીતે તમારે પોકેટ બની જશે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ